જામનગરમાં ઉપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધામાં ધોધમાર વરસાદની વચ્ચે લોકો લાડુ ખાવા ઉમટી પડ્યા. આ સ્પર્ધામાં 56 જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ કુલ 230 લાડુ આરોગી ગયા. પુરુષ વિભાગમાં 39 વર્ષીય યુવકે અને મહિલા વિભાગમાં 55 વર્ષીય મહિલાએ મેદાન માર્યું. પુરુષ વિભાગમાં રમેશ જોટંગિયાએ 14 લાડુ આરોગીને પ્રથમ નંબર મેળવ્યો, જ્યારે મહિલા વિભાગમાં પદ્મિનીબેન ગજેરાએ 10 લાડુ આરોગીને પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સ્પર્ધાની અંદર જોઈએ તો ભાઈઓમાં 23, બહેનોમાં 20 અને બાળકોમાં 13 સ્પર્ધકોએ ભાગ લીધો અને ખૂબ જ સુંદર રીતે આ આયોજન થયું. અને એમાં લાડુની વિશેષતા જોઈએ તો 100 ગ્રામનો લાડુ અને 10 ગ્રામ ચોખ્ખું ઘી સાથે ચોખ્ખો સૂકા મેવા સાથે આ પીરસવામાં આવ્યા હતા અને લોકોએ હોંશે હોંશ ભાગ લીધો. ખૂબ જ વરસાદ ચાલુ હતો પણ છતાં પણ આવી સરસ સફળતા અમોને પ્રાપ્ત થઈ છે. મહત્વનું છે કે આ સ્પર્ધામાં અનેક સ્પર્ધકો એવા છે કે જે વર્ષોથી ભાગ લઈ રહ્યા છે અને નંબર પણ મેળવી રહ્યા છે. ઈરન હિરપરા, દિવ્ય ભાસ્કર, જામનગર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.